વેસ્ટર્ન ઇન્ડિયા વાદોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન ઓફિસર ક્લબ અલ્કાપુરી ખાતે આજરોજ રાખવામાં આવ્યું હતું આ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું ઉદઘાટન આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ગુજરાત દિવદમણ દમણ દાદરાનગર હવેલી મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ વગેરેમાંથી બસો ઉપરાંત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ગુજરાત વાડોકાઈ કરાટે ડી એસોસિએશન ની આ વેસ્ટ ઝોનની સ્પર્ધામાં ગુજરાતભરમાંથી અને દીવ દીવ દમણ દાદરા નગર હવેલી વગેરેમાંથી કુલ બસ્સો વિદ્યાર્થીઓ આ કરાટેની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે બાળકોનો જે ઉત્સાહ છે અને આ વડોદરા નગરી સર સયાજીરાવ ગાયકવાડની નગરી જે રમતગમતની નગરી છે જે સ્પોર્ટ્સની નગરી છે ગાયકવાડ સરકારે જેટલું ધ્યાન સ્વાસ્થ્ય માટે રમતગમતને અગત્યતા આપેલી અનેક વ્યાયામ શાળાઓ છે અને ત્યાં જ્યારે કાર્યક્રમ થઈ રહ્યો હોય તો વડોદરાને આ બાળકો ખૂબ વહાલા લાગે છે આદરણીય નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન છે ત્યારે ખેલો ઇન્ડિયા અને જ્યારે અહીંયા તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ શરૂ કર્યું એને કારણે રમત ગમતની અંદર ખૂબ જાગૃતિ આવી છે પેરેન્ટ્સ જે છે બાળકોના એમની પણ ખૂબ જાગૃતિ આવી છે આપણને એ વાતનો ખૂબ આનંદ છે કે જે દેશનું શરીર સૌષ્ઠ સારું ન હોય એ દેશ નબળો પડી જાય છે પરંતુ ભારતમાં વ્યાયામ અંગેની જાગૃતિ પહેલેથી છે એમાં એ જાપાનની આ જે કળા છે એ કરાટેની કળામાં કુશળતા મેળવે બાળક એમાં વિદ્યાર્થી છે વિદ્યાર્થીનીઓ પણ છે બા દીકરીઓ પણ છે અને આ દેશ માટે પણ એટલું જરૂરી છે કે દીકરીઓ મનોબળથી મજબૂત થાય દીકરીઓ પોતે પોતાના પગભર આત્મનિર્ભર બને અને હિંમતવાન બને સુરવીર બને અને એ દેશની આ ઝાંસીની રાણીનો દાખલો આપણે લઈએ તો આજે પણ એ જાગૃતિ આ બાળકીઓમાં હોવી ખૂબ જરૂરી છે આપણો દેશ આગળ વધી રહ્યો છે ત્યારે જો વ્યાયામ નિયમિત કરવામાં આવે યોગ નિયમિત કરવામાં આવે ગમતનો કોઈ પણ પ્રકાર હોય એ નિયમિત કરવામાં આવે અને બાળકો એમાંથી પ્રેરણા લે મોટી ઉંમર યુવાની સુધી વૃદ્ધાવસ્થા સુધી ક્યાંય ને ક્યાંય વ્યાયામ કરતા રહે તો આ દેશનું જે સ્વાસ્થ્યનું બજેટ છે એ રૂપિયાની અંદર પંચોતેર પૈસા બચી જાય ખાલી રમતગમતને કારણે અને રાષ્ટ્ર મજબૂત બને આર્થિક રીતે સમૃદ્ધ બને ધન્યવાદ સાહેબ બજેટ પાસ થયું છે તો તો તેના વિશે શું હું આવ્યો છું છું ને જોઈ રહ્યો ધન્યવાદ ઓફિસર્સ અલકાપુરી વડોદરા ખાતે આજે વેસ્ટર્ન ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગુજરાત મહારાષ્ટ્ર દમણ અને દાદરાનગર હવેલી અને મધ્યપ્રદેશ આટલા રાજ્યોમાંથી ચુનંદા બસો પચાસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેઓ કાતા અને કુમિતે એમ બે જુદી જુદી ઇવેન્ટ્સમાં આ ખેલાડીઓ રમશે કેટલા દિવસ આ ઇવેન્ટ ચાલવાની આ ઇવેન્ટ સવારથી શરૂ થઈ છે સાંજે સાડા સાત વાગ્યા સુધી આ ઇવેન્ટ ચાલશે શું નામ તમારું અરવિંદ રાણા